તો રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના કાર્યક્રમમાં વીજળી ગુલ થઈ ગઈ. વીજળી ગુલ થતાં કોંગ્રેસ દ્વારા સભાસ્થળે રામધૂન બોલાવવામાં આવી હતી. બહુમાળી ચોક ખાતે કોંગ્રેસ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેશ ધાનાણી સહિતના નેતાઓ વીજળીની રાહમાં છે. સામેની એલઈડીમાં લાઇટ ચાલુ અને સભાસ્થળે લાઇટ ગુલ કરી દેવાય છે તેવો આક્ષેપ પણ ધાનાણીએ કર્યો છે. પાટનગર એવું હૃદય એવું રેસકોર્સ અને આ સરકાર ચોકમાં થોડા દિવસે લાઇટનું ગુલ થઈ જાય છે. સંવાદદાતા ભાવેશ જોડાયા છે ફોનલાઇન પર. ભાવેશ, પરેશ ધાનાણીની સભા હતી અને વીજળી ગુલ થઈ ગઈ, પ્રતીક્ષા કરી રહ્યા છે લાઇટ પરત આવે તેની. ફોર્મ ભરવાના હતા, ઉમેદવારી ફોર્મ ત્યારે વહેલી સવારે માટે ગયા હતા. ત્યારબાદ 10 વાગે સભા ખોલવાની હતા, જયારે અહીંયા વિશાળ જનસભાને સંબોધન કરવાના હતા. બહુ ટૂંકમાં ત્યાં જનસભા યોજવામાં આવી હતી. એવામાં અચાનક પરેશ ધાનાણી ત્યારે જ તે સમયે લાઇટ ગુલ થઈ ગઈ હતી. જો કે ત્યાં કારણોસર આ લાઇટ પરંતુ ત્યારબાદ જે લાઇટ છે તે કરવામાં આવી છે. ત્યાં જે સભા છે તે જોવા મળી રહી છે. આ લાઇટ કરવાની બહાર પરંતુ સભાસ્થળે જ આ લાઇટ જવાની ચર્ચા સામે આવતા પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ભવિષ્ય, ધન્યવાદ.